गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपको धोरण 8 सामाजिक विज्ञान लेक्चर नंबर 11 એમાં પાઠ 4 ટોપિક અધૂરો છે તે જોઈએ કે વેપારી શાસકો કેવી રીતે બન્યા. હવે ટોપિક નંબર આગળ જોઈ તો એમ કહેવાય કે ગઈકાલે આપણે જોયું હતું વેલેસ્લીની સહાયકારી યોજના. વેલેસ્લીએ કેવી રીતના પોતાની વિસ્તારવાદની નીતિ અપનાવી અને પોતાની આ વિસ્તારવાદની નીતિમાં કયા કયા શાસકોને ભોગ બનાવ્યા, અહીંયા સુધી આપણે ગઈકાલે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આગળ એના પછી આવનાર ગવર્નર જનરલ હતો ડેરાઉસી. આ ડેરાઉસી એમ કહેવાય કે એને જે વિસ્તારવાદની પોતાની નીતિ વાપરી વેલેસ્લી, એનાથી એમ કહેવાય કે દેશની અંદર ઘણો રોષ ભૂખતો હતો. એટલે ડેરાઉસીએ આવી અને એમ કહેવાય કે થોડીક ઉદાર નીતિ વાપરી અને ખાલસા નીતિ પણ એને વાપરી હતી. તો આપણે જોઈ રહ્યા છીએ જે નીતિ છે એને હવે ડેરાઉસી એમ કહેવાય કે જે ખાલસા નીતિ છે એ મુજબ જોઈ તો દેશની અંદર સૌથી પહેલા એમ કહેવાય કે અંગ્રેજ શાસનને વધુ પડતું મજબૂત બનાવવા માટે જે વેલેસ્લીની સહાયકારી યોજનાનો જે જે રાજાઓ ભોગ બન્યા, ત્યાર પછી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની ધીમે ધીમે નેપાળ તરફ આગળ વધી, નેપાળમાં ભય જણા હતા એની સાથે સંધિ કરી અને ત્યારબાદ એને પડાવી લેવામાં આવ્યું. ત્યારબાદ એમ કહેવાય કે નેપાળને પણ પરાસ્ત કર્યા બાદ એમને પણ સૈનિકોમાં ભેળવા ગુરખાઓને, ત્યારબાદ વિદ્રોહીઓ સાથે પણ યુદ્ધ કરી એમને પણ સૈનિકોની અંદર સેનામાં ભેળવી દીધા. આમ વેલેસ્લી ધીમે ધીમે સફળ થતા એને વેલેસ્લી એમ કહેવાય કે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પંજાબની અંદર રાજા રણજીતસિંહ હતા. હવે રાજા રણજીતસિંહ એના બહુ શાસક કહેવાતા, એની સૂઝબૂઝ એના શાસનની અંદર અંગ્રેજો જ્યાં સુધી રાજા રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી કોઈ પણ પ્રકારની વહીવટમાં દખલગીરી કરી શકે તેમ ન હતા. આથી રાજા રણજીતસિંહ સાથે એમણે શીખોને પરાસ્ત કરવા માટે એની મિત્રતા કરી. પરંતુ રાજા રણજીતસિંહના હોવાના કારણે રાજા રણજીતસિંહે એમ કહેવાય એ વખતે પોતાના રાજ્યને મજબૂત બનાવવા માટે યુરોપના સૈન્યની મદદ લીધેલી અને આ સૈન્ય દ્વારા એને પોતાનો આજુબાજુનો જે પ્રાંત હતો, જે વિસ્તાર, એને યુદ્ધની અંદર જીતી અને વિજય પતાકા ફેલાવી અને પોતાના શાસનને મજબૂત બનાવ્યું. આમ રાજા રણજીતસિંહનો એમ કહેવાય કે પંજાબની અંદર ડંકો વાગતો ત્યારે બ્રિટિશ શાસન એની સામે સહેજ પણ દખલગીરી કરી શકે તેમ ન હતો. આથી પંજાબની અંદર રાજા રણજીતસિંહ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી એની સાથે મિત્રતા બાંધી અને ત્યારબાદ એમ કહેવાય કે રાજા રણજીતસિંહનું મૃત્યુ થતા એનો વહીવટ કથળતા પંજાબમાં અરાજકતા ફેલાઈ અને આમ અંગ્રેજોએ એ સમયગાળા દરમિયાન આ તકનો લાભ લીધો. એટલે એમ કહેવાય કે મિત્રો, અંગ્રેજોએ બરાબર શીખોને પણ પોતાના સામ્રાજ્યની અંદર વેળવી દીધા અને પોતાનો વિસ્તાર વધાર્યો. આમ વિસ્તારવાદ વધારતા વધારતા તેઓ આગળ ઉત્તર તરફ વધ્યા, ઉત્તર તરફ વધી અને ત્યાં પણ એમ કહેવાય કે નેપાળના જે ગુરખાઓ છે એને પણ સૈનિકોમાં ભેળવી દીધા. આમ ધીમે ધીમે પોતાનું શાસન એક મજબૂત બનાવતા ગયા અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર સર્વોપરિ બનતી ગઈ. ત્યાર પછીનો ગવર્નર જનરલ આવ્યો ડેરાઉસી. હવે આ ગવર્નર જનરલ ડેરાઉસીએ પણ એમ કહેવાય કેટલાક સુધારાવાદી કાર્યો કર્યા. ડેરાઉસી ગવર્નર સુધારાવાદી ગવર્નર પણ હતો. એ
એટલે બેલારુસીમાં આપણે સુધારાઓ જોઈએ. પેલા નેપાળની અંદર શું થયું બધું જોતા જઈએ. ઉત્તર પ્રદેશમાં આપણો પોતાનો વિસ્તાર વધાર્યો. ત્યારબાદ પંજાબ ત્યાંના રાજા રણજીતસિંહના સામે અંગ્રેજો સત્તા મિત્રતા બનાવી મિત્રતા કરી અને રાજા રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી અંગ્રેજો પંજાબના વહીવટમાં માથું મારી શક્યા નહીં.
તેમના મૃત્યુ બાદ પંજા અરાજકતા ફેલાઈ પંજાબમાં અરાજકતા ફેલાઈ એ સમયે આ તપનો લાભ લઈ એ સમયે આ તપનો લાભ લઈ અંગ્રેજોએ પંજાબના શાસનને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધું આમ એમ કહેવાય કે આ વેરેસીની સહકારી યોજના બાદ આવી રીતના કેટલાય રાજ્યોને પોતાના પગ તળે લાવી દીધા. તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતના અંગ્રેજો ધીમે ધીમે ભારતની અંદર વેપાર કરવા માટે આવેલા, એ વેપાર કરતા કરતા એમ કહેવાય કે પોતાના વેપારની સરળતા માટે એમને ભારતની અંદર સત્તા સ્થાપી અને સત્તાના સહારે એમનો વેપાર દેશ વિદેશો સુધી વિસ્તાર પામ્યો અને વેપારની અંદર પુષ્કળ નફો કમાયો અને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવામાં તેઓ સફળ રહ્યા. હવે એના પછી આવે તો તમે સેલ જોઈ લો, ત્યાર પછી આગળ ટોપિકની અંદર જે આપણે ડેરાઉસીની ઉદાર નીતિ, ડેરાઉસીના સમયમાં એને કયા કયા સુધારાઓ કર્યા એને જરાક જોઈ લો. ડેરાઉસીને જોતા પહેલા મિત્રો તમે વિચાર કરો કે આવી રીતના જે જે વેલેસ્લીની સહકારી યોજના હતી, જેને જેને વેલેસ્લીની આ સહકારી યોજના સ્વીકારી છે, ઉદાહરણ તરીકે નિઝામ, સિંધિયા વગેરે જે રાજ્યોએ આ વેલેસ્લીની સહકારી યોજના સ્વીકારેલી, કર્ણાટક વગેરે રાજ્યો, તો એ રાજ્યો એવું ગણાતું ભારતની અંદર કે જેને જેને વેલેસ્લીની સહકારી યોજનાનો સ્વીકાર કર્યો છે એ રાજ્યો અંગ્રેજોના મિત્ર ગણાતા. એટલે એ રાજાઓ બે જવાબદાર બનતા ગયા. એટલે એમ કહેવાય કે વેલેસ્લીની સહકારી યોજના છે એ પોતાના ભોગે જ પોતાને પરાધીન બનાવનારી યોજના હતી. હવે પોતાના ભોગે પોતાને પરાધીન બનાવનારી એટલે કે હવે આપણું રક્ષણ અંગ્રેજો કરે છે. ઉદાહરણ તરીકે તમે કોઈ ઉચ્ચ અધિકારી હોય અથવા તો દેશના કોઈ વડા હોય અને એના બાજુમાં તમે બેઠા હો, તમારા ખંભા ઉપર એને હાથ મૂકી અને તમને મિત્ર બનાવતો એવો સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝ આવી જાય, ત્યાર પછી લોકો તમને એક જુદી જ નજરથી જુએ કે આ વ્યક્તિ છે એ આ અધિકારી કે આ વડાનો કે આ નેતાનો મિત્ર છે, એની સાથે એ બેસીને ઘણી વખત ગોષ્ઠિ પણ કરે છે, તો એ માણસ કંઈક કાબેલ હશે. આવી ઉચ્ચ નજરથી જુએ ત્યાર પછી એ માણસ પ્રજાની અંદર પોતાનો ભય ફેલાવે એટલે પ્રજા એનાથી ડરે કે નહીં, જો આપણે આને આટલું કામ નહીં કરી દઈ, આમ નહીં કરી દઈ તો આપણી વાત સરકાર સુધી પહોંચાડશે. આમ અંતે એનાથી નાના માણસો છે એ ડરવા લાગે અને પેલા માણસને વધુ ને વધુ
ઉત્સાહ વધતો જાય અને વધુને વધુ ઉત્સાહમાંથી આવો ઘેરો વિવર આચરતો જાય અને આ ઘેરો વિવરની અંદર એમ કહેવાય કે ક્યારેક પોતે પણ ફસાઈ જાય અને પોતાનું પતન થાય. આમ અંગ્રેજો પણ દેશની અંદર આ જ પદ્ધતિ અપનાવેલી કે દેશી રહેતી રાજ્યાઓ છે અથવા દેશી જે રાજાઓ છે એ દેશી રાજા રજવાડાઓને પણ આવી પોતાને ભોગે પોતાને પરાધીન બનાવનારી યોજનાનો પેલા સ્વીકાર કરાવ્યો. ત્યાર પછી એમ કે ભાઈ રાજાઓ બે જવાબદાર બન્યા, ગેરવહીવટ કરતા થયા. ગેરવહીવટ થયો એટલે પ્રજામાં રોષ ભભૂકવા લાગ્યો. એટલે અંગ્રેજોએ ગેરવહીવટના બહાના હેઠળ એમના વહીવટની અંદર દખલગીરી કરવાની શરૂઆત કરી અને દખલગીરી કરતા કરતા એમ કહેવાય કે આ દેશની અંદર એમને આવા બધા જ રાજ્યોના વહીવટ પોતાના હસ્તક લઈ લીધા અને ગેરવહીવટ દૂર કરવાના બહાને ઈ રાજ્યને ખાલસાપીના વિસ્તારવાદમાં ભેળવી દીધા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એક તાકાતવાર બનતી ગઈ. હવે આપણે એના ડેરાઉસીના સુધારાઓ જોઈએ. સુધાર તો મિત્રો ભારતમાં નેલાઉસીના સમયમાં કેટલા સુધાર થયા તો એમ કહી શકાય કે સૌ પ્રથમ ભારતમાં ઈસવીસન 1853 માં મુંબઈ અને થાણા વચ્ચે ભારતમાં આધુનિક ટપાલ સેવા શરૂ કરવામાં આવી. ત્યાર પછીના ત્રીજા સુધારામાં જોવા જાઓ દેશમાં જાહેર બાંધકામ ખાતાની
लॉर्ड मेपले प्रयत्न थी करवा मांगे आम एम के भाई नेहराउंसी ना समय के अंदर अब अनेक सुधारा हो गया आ उपरांत यूनिवर्सिटी स्थापना थी
આમ એમ કહેવાય કહી શકાય કે બે માર્કમાં પ્રશ્ન આવે કે ઈસવીસન 1857 ની અંદર કયા કયા શહેરની અંદર યુનિવર્સિટીઓ સ્થપાઈ તો મુંબઈ ચેન્નઈ અને કોલકાતામાં આ યુનિવર્સિટીઓની સ્થાપના થઈ ત્યારબાદ ઘટના એવી બની કે ભારતની અંદર એક ભણેલા યુવાનોનો વર્ગ ઉભો થયો ભણેલા યુવાનોના વર્ગને કંઈક જાણવાની કંઈક મેળવવાની લાલસા જાગી ઉત્સાહ આવ્યો એ તેને અંગ્રેજો વિરુદ્ધમાં બંડ પોકાર્યો અને પોતાના વિચાર વાણી સ્વતંત્રતા મળતા અખબારો દ્વારા દૂર દૂર સુધી એમ કહેવાય કે વિચાર વાણી સ્વતંત્ર મળતા પોતાના વિચારો દેશની અંદર પ્રસર્યા અને જેમાંથી એક જાગૃતતા ઉભી થઈ અને આ જાગૃતતાને એક ચિંગારી સ્વરૂપે પોરબંદરની અંદર જન્મેલા ગાંધીજીનો ટેકો ભણતા એક સફળ વકીલાત કરતા એવા ગાંધીજીનો ટેકો ભણતા દેશે એ નેતાને પોતાના નેતા તરીકે સ્વીકાર્યો અને દેશની અંદર આઝાદીની લડતની અંદર જમતા અને ત્યારથી અંગ્રેજો યુદ્ધની અંદર વાતાવરણ ઊભું થયું અને ભારતની અંદર એમ કહેવાય કે અમુક સમય પછી અમુક આંદોલનો પછી કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેકે હી રહેંગે જેવા સૂત્રોને આધીન બની અને ગામડે ગામથી શહેરોની અંદરથી કારખાનાઓમાં મજૂરો કારીગરો વગેરે દ્વારા હડતાળો પાડી અને ગાંધીજીના પગલે ચાલતા ચાલતા અહિંસક નીતિ અપનાવી અને ભારતે અંગ્રેજોને ઇંગ્લેન્ડ તરફ ખસેડવા માટે મજબૂર કર્યા અને ભારતને 1947માં સ્વતંત્રતા પણ ત્યાં સુધી અંગ્રેજોએ ભારતની અંદર ઘણું બધું સંસાધન લૂંટી અને ભારતને પાયમાલ કરી દીધેલો ભારતના ઉદ્યોગ ધંધા વેપાર ધંધા રોજગાર ગૃહ ઉદ્યોગ કારીગર વર્ગ વગેરે પડી ભાંગે અને આઝાદી બાદ ભારતે 50 વર્ષની અંદર વિશ્વને પણ ઉડીને આંખે વળગે એવો વિકાસ સાધ્યો એવું સ્વાવલંબન સિદ્ધ કર્યું કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ કરી તેમજ અવકાશ સંશોધન ક્ષેત્રે પણ ભારતે સફળતા સિદ્ધ કરી તેમજ એમ કહેવાય કે ટેકનોલોજી ક્ષેત્રે પણ ભારતે સફળતા સિદ્ધ કરી આમ વિજ્ઞાન ટેકનોલોજીમાં પણ ભારત આગળ છે અને એમ કહેવાય કે આમ જે અનાજ આયાત કરવું પડતું હતું તે હરિયાળી ક્રાંતિ દ્વારા ભારતે એમ કહેવાય કે આજે પોતાની વસ્તી એના કરતાં અનેક ગણી વધી ગઈ હોવા છતાં પણ ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી તેને અન્ન પોતાની વસ્તીને પૂરું મળી રહે ઉપરાંત વધારાનો અનાજ વિકાસ કરી શકી એવી હરણફાળ ભરી છે એવું સ્વાવલંબન સિદ્ધ કર્યું છે આમ ભારતની અંદર વેપારી કેવી રીતના શાસકો બન્યા એનો ટોપિક આપણે જોયો હવે તમે આને ધ્યાનપૂર્વક જોઈ લો એકાદ મિનિટ ત્યારબાદ
તળે કરની ઉઘરાણીના તળે એને ખાલસા કર્યા કે ભાઈ તમે કર ભરી શકે એમ નથી એટલે હવે આ રાજ્ય ખાલસા થઈ છે રાજા અપુત્ર અવસાન પામે તો પણ એ રાજ્યને ખાલસા કરવામાં આવશે એક રાજા પુત્ર વિહોણો હોય તો એને પોતાના ભાઈના પુત્રને કે કોઈ પણ વ્યક્તિને દત્તક ખોડે લઈ શકાશે નહીં અને એને ગાદી સોંપી શકાશે નહીં આવો એને એમ કહેવાય છે કે નાના સાહેબનો ખાલસા મત છે એટલે દત્તક પુત્રનો જે વારસે હતી એ પણ રદ કરેલી અને અંતે એમ કહેવાય રાજા આ પુત્ર અવસાન પામે તો સૌથી વધુ રાજ્ય અને એમાં ખાલસા કર્યા અને યુદ્ધ બહાના હેઠળ યુદ્ધના બહાના હેઠળ યુદ્ધ કરીને કેટલાક રાજ્યો ખાલસા થયા આમ વિવિધ નીતિથી અને રાજ્યને ખાલસા કરી અને પોતાનો વિસ્તાર વધારવાના પ્રયત્ન કરેલા પરંતુ આ નીતિને કારણે દેશમાં એક ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ બાળકો તમે ક્રાંતિ અને મંગલ પાંડે પિક્ચર જોયું હશે જોયું છે ને હા તો ક્રાંતિ અને મંગલ પાંડે જે પિક્ચર છે એની અંદર એક આઝાદીને ધ્યાનમાં રાખીને જ આખો ઇતિહાસ એની અંદર ઘડવામાં આવેલો છે એમ આની અંદર પણ ડેરાઉસીની આ નીતિને કારણે દેશની અંદર ભારેલા અગ્નિની સ્થિતિ સર્જાઈ અને જેની અંદર દેશની અંદરથી એમ કહેવાય કે ઠેકાણે ઠેકાણેથી લોકોના મનની અંદર રોષ ભભૂકતા અને તે 1700 ને એમ કહેવાય કે 1857ના સંગ્રામની અંદર પરિણમ્યું અને 1857નો જે સંગ્રામ હતો વિપ્લવ હતો તે એમ કહેવાય કે ભલે આપણને એમાં સફળતા ન મળી હોય કારણ એની નિષ્ફળતા જોવાનું કારણ હતું કે ભારતના લોકોને જે તારીખે એક સાથે સમગ્ર દેશની અંદર વિપ્લવ કરવાનો હતો તે જુદી જુદી તારીખે જુદા જુદા સમયે વિપ્લવ થયો જેથી કરીને અંગ્રેજો ચેતી જતા એમાં એ સફળ રહ્યો ભારતના લોકોને 1857ના સંગ્રામમાં ભલે નિષ્ફળતા મળી હોય પરંતુ એની અંદરથી લોકો જાગૃત 100% થયા અને ત્યાર પછી 1857 થી માંડી અને 1947 સુધીમાં જે જે આંદોલનો થયા તેના બીજ સ્વરૂપે હતા એમાંથી જ પ્રેરણા લઈ અને ભારતના લોકો જાગૃત થઈ અને આઝાદીની લડતની અંદર જોડાતા અને ક્રાંતિ કરી અને પોતાને એમ કહેવાય કે દેશને માટે સમગ્ર પોતાનો જીવ પણ આપવા તૈયાર થઈ જતા અને 1947માં ભારતને આઝાદી મળી આ અહીંયા આ પાઠ આપણે પૂરો કરી શકીએ